नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू दिवेश गाड़ी और स्वागत करूँ छू आप सर्वनु अपनी पोतानी यूट्यूब चैनल ओशन कोचिंग क्लासेस में। विद्यार्थी मित्रों, प्रथम परीक्षा 2023 ने ध्यान में लखी बनाया है मैं लक्ष्य पेपर सेट, जेनी अंदर तमारा प्रथम परीक्षा ने अनुलक्षी बधा प्रश्नपत्रों अपने सॉल्व करवाना है। आज विद्यार्थी मित्रों, लक्ष्य पेपर सेटन धोरण 9 विषय अंग्रेजी जेनु पांचमू पेपर आज आप सॉल्व करवानू है, जेमा आज आप सेक्शन ए जोवानू है। अगर विद्यार्थी मित्रों, अपने पेपर 1, 2, 3, 4 आ चार चार पेपर संपूर्ण जवाब साथ सॉल्व कर चुक्या छे। जो तमे वीडियोस नहीं जोया तो तेने लिंक नीचे डिस्क्रिप्शन बॉक्स में आपी छे, तेने जरूर थी जोया होजो। तो चलो शुरू करिए आज टॉपिक सेक्शन ए पेपर नंबर 5 और पेरेग्राफ आपने आप्यो छे। शी स्टूड बाय माय विंडो फॉर सम टाइम एंड नीधर ऑफ अस सेड एनीथिंग। यूनिट नंबर 6 द नाइट ट्रेन इट देवली ई पाठनो छे। बट वेन शी मूव्ड ऑन, पण ज्यारे ते आगळ वधी, I don't know why left my seat and rushed to the carriage door. મને નથી ખબર શું કામ કે હું ઊભો થયો અને સીધો દોડીને કેરેજ ડોર પાસે ગયો. She noticed the me at the door. તેણે મને દરવાજે જોયો. And stood walking on the platform. અને તેણે મને પ્લેટફોર્મમાં ચાલતા જોયો. I walked across to the tea stall. હું ટી સ્ટોલ પાસે જાઉં છું. A kettle was boiling on a small fire. એક નાના આગ ઉપર જે છે એક કીટલી જે છે એ સળગતી હતી. द गर्ल फॉलोड मी बिहाइंड द स्टॉल. छोकरीए मारो क्या सुधी, तो कि टी स्टॉल सुधी पीछो कर्यो. शुं कहे छे अहींया कि त्यां वेटिंग एटले कि वाट जोता उभा रहे छे. पछी लेखक जे छे ए क्यां जाय छे, टी स्टॉल पासे जाय छे अने छोकरी टी स्टॉल तरफ एनो पीछो करे छे. तो पहेलो सवाल छे, वॉट डीड राइटर अनोइंगली डू वेन द गर्ल मूव्ड ऑन. कि ज्यारे छोकरी आगळ वधी गई त्यारे राइटरे अनोइंगली अजाणताथी शुं करी नाख्युं. तो आपणे जोयुं हतुं अहींया કે આઈ ડોન્ટ નો વાય લખ્યું છે. આઈ ડોન્ટ નો વાય, મને નથી ખબર શું કામ, આઈ લેફ્ટ માય સીટ, કે મેં મારી સીટ છોડી અને રશડ ટુ ધ કેરેજ ડોર, અને દોડીને જે છે દરવાજા પાસે ઊભો રહી ગયો. તો આ કામ જે છે લેખકથી ભૂલથી થયું હતું. બસ એ જ લખવાનું છે કે રાઇટર અનનોઇંગલી લેફ્ટ હિઝ સીટ. રાઇટર જે છે એ અજાણ્યા પોતાની સીટ છોડી દે છે અને રશડ ટુ ધ કેરેજ ડોર, અને દોડીને જે છે દરવાજા પાસે જાય છે. આગળ વધીએ. બીજું સવાલ છે, Which sentence in the text shows that writer had a sudden impulse અથવા urge to follow the girl? મતલબ શું થાય છે કે પેરેગ્રાફમાં એવું કયું વાક્ય છે જે એવું દર્શાવે છે કે રાઇટર હેડ અ સડન ઇમ્પલ્સ. લેખકને ઈચ્છા હતી, ઇમ્પલ્સ, ઇમ્પલ્સ એટલે ઈચ્છા અને અર્જ એટલે પણ તીવ્ર ઈચ્છા, ટુ ફોલો ધ ગર્લ, છોકરીનો પીછો કરવાની. વિદ્યાર્થી મિત્રો, આમાં ઘણા કેમ કે સર ઓલા છેલ્લું સેન્ટેન્સ જે છે કે છોકરી જે છે લેખકનો પીછો કરે છે એ લખી નાખો, પણ એકચ્યુઅલી સવાલ હું પૂછ્યો છે રાઇટર હેડ અ સડન ઇમ્પલ્સ, લેખકને ઈચ્છા હતી એ દર્શાવવાનું છે. તે વાક્ય ઉપરનું જે લખ્યું એ જ પ્રકારે આવશે કે આઈ ડોન્ટ નો વાય લેફ્ટ માય સીટ એન્ડ રશડ ટુ ધ કેરેજ ડોર. હવે આ જવાબ છે એટલે જવાબને લખશો આપણે અવતરણ ચિહ્નમાં, ડબલ ઇન્વર્ટેડ કોમામાં. ત્યારબાદ ધીસ સેન્ટેન્સ, આ વાક્ય શોઝ ધેટ, એવું દર્શાવે છે કે રાઇટર્સ હેડ અ સડન ઇમ્પલ્સ અર્જ ટુ ફોલો ધ ગર્લ. લેખકને જે છે તીવ્ર ઈચ્છા હતી છોકરીનો પીછો કરવાની. આગળ વોટ ડીડ ધ રાઇટર ડુ, લેખકે શું કર્યું. તો લેખક ચાલીને ક્યાં ગયા, ટી સ્ટોલ પાસે. બસ લેખકે એ જ કર્યું હતું, રાઇટર વોકડ એક્રોસ ધ ટી સ્ટોલ. રાઇટર જે છે ટી સ્ટોલ પાસે જાય છે. આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ આપણને આપ્યો છે કે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર, એને એના મનની ઈચ્છા પૂર્ણ કરવા દો. ડિક્સી ડિક્લેર્ડ, એણે જાહેર કર્યું. દેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ, અને ત્યારબાદ એના પપ્પાએ તેને સપોર્ટ કરવાનું ચાલુ કર્યું. યુનિટ નંબર 4 મોહન એન્ડ હિઝ વીણા. યુનિટ નંબર 3 હી વોઝ ઓવરજોઇડ એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાઈ ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. તે જે છે ખૂબ જ ખુશ થઈ ગયો અને એણે આ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટને મોડિફાઈ કરવા નક્કી કર્યું. હી ટ્રાઈડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. એવા પ્રકારનું એને એ ગિટારને બનાવવું હતું કે જેનાથી તે પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એમાંથી વગાડી શકે. હી સ્પેન્ડ 2 મોર યર્સ વિથ ગિટાર ઓનલી, અને બીજા 2 વર્ષ ખાલી ગિટારમાં જ ગાળ્યા. તો પહેલો સવાલ છે, વોટ ડીડ મોહન વોન્ટ ટુ પ્લે ઓન ગિટાર. મોહનને ગિટાર પર શું વગાડવું હતું, તો શું વગાડવું હતું, પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તો એ જ લખશું, મોહન વોન્ટેડ ટુ પ્લે પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ઓન ગિટાર. પછી છે બીજું, વોટ મેડ મોહન હેપી. મોહન શેના દ્વારા ખુશ થઈ ગયો, તો શેના દ્વારા ખુશ થઈ ગયો, એના પપ્પા જે છે એને સપોર્ટ કરવા માંડ્યા હતા. મોહન્સ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ, મોહનના પપ્પા એને સપોર્ટ કરવા માંડ્યા. ધેટ મેડ મોહન હેપી, એનાથી મોહન ખુશ થઈ ગયો.
આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ આપ્યો છે એ જોતા પહેલાં એક નાની એવી જાહેરાત તમારા માટે લઈને આવ્યો છું કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરદસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ, જેની અંદર મળશે તમને તમારા લક્ષ્ય પેપર સેટના તમામ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા 2023ના લક્ષ્યમાં રાખીને અમે તમારા માટે અતિ મોસ્ટ આઈએમપી એવા સવાલોનું એક પેપર સંપૂર્ણ પેપર સેટ આખું બનાવ્યું છે, જેમાં અંગ્રેજી વિષયના કુલ 6 પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે કરવાનું છે, જેમાંથી આપણે 5મું પેપર અત્યારે ભણી રહ્યા છીએ. અને એ 6 પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF ક્યાં મળશે તમને? આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસમાંથી. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમારી માટે અને તમારા શિક્ષકો માટે સીધી પ્રિન્ટ આપી શકાય એવા રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પણ આપણે તૈયાર કર્યા છે, જે બધા પ્રશ્નપત્રનું સોલ્યુશન પણ તમને ક્યાંથી? આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસમાંથી મળી જવાનું છે. તો ઝડપથી ડાઉનલોડ કરો આપણી એપ્લિકેશનને. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. ચાલો આગળ વધીએ. આગળ આપણને પેરેગ્રાફ આપ્યો છે સોનિયા, યુનિટ નંબર 2. સોનિયા હેડ અ સેવર ટૂથએચ. સોનિયાને અત્યંત દાંતનો દુખાવો હતો. શી કુડ નોટ ઈટ એનીથિંગ નોર કુડ શી ગો ટુ સ્કૂલ. કાંઈ ખાઈ પણ ન શકતી ને ક્યાંય સ્કૂલે પણ ન જઈ શકતી. સ્ટડિંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. દુખાવાના કારણે ઘરે ભણવું પણ કેવું હતું? અશક્ય હતું. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. એને સુવામાં તકલીફ થતી. સોનિયા કહે છે, ઓ માં, ઇટ્સ અનબેરેબલ. અરે માં, આ તો અસહ્ય છે. કહે છે, વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. આપણે ડેન્ટિસ્ટને મળવું જ જોઈએ. સેઇડ હર અંકલ, એના કાકાએ કીધું. અશોકભાઈ એના કાકા છે. ધ સેમ ઇવનિંગ, તે જ સાંજે, ધે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. એ જ સાંજે તેઓ ક્યાં હતા? ડૉક્ટર શર્માના ક્લિનિક ઉપર. અને પછી હું કહે છે, ડૉક્ટર બંશી શર્મા ઇઝ અ યંગ એન્ડ કમ્પનિંગ ડૉક્ટર. ડૉક્ટર બંશી શર્મા જે છે એ યુવાન અને તજજ્ઞ ડૉક્ટર છે. તો પહેલો સવાલ પૂછ્યો છે, વેર ડીડ અશોકભાઈ ટેક સોનિયા ઇન ધ ઇવનિંગ અને વાય. વેર એટલે ક્યાં. અશોકભાઈએ સોનિયાને સાંજે ક્યાં લઈ ગયા અને શા માટે? તો ક્યાં લઈ ગયા હતા? ડૉક્ટર બંશી શર્માના ક્લિનિકમાં લઈ ગયા હતા. શું કામ લઈ ગયા હતા? સોનિયાને દાંતનો દુખાવો હતો એટલે. તો જવાબ લખશો આપણે, અશોકભાઈ ટુક સોનિયા ટુ ધ ડેન્ટલ કેર ઓફ ડૉક્ટર બંશી શર્મા બીકોઝ સોનિયા હેડ અ સેવર ટૂટેજ. પછી કહે છે, વિચ ટુ એક્ઝેક્ટિવ્સ આર યુઝડ ફોર ડૉક્ટર બંશી શર્મા. ડૉક્ટર બંશી શર્મા માટે કયા બે વિશેષણ વાપરવામાં આવ્યા છે? તો વિશેષણ એટલે શું થાય? તો કે નામના અર્થમાં વધારો કરતા શબ્દો, એને વિશેષણ કહેવાય. તો એ વિશેષણ વિશે આપણે વાત કરવાની છે. તો બે શબ્દ છે, યંગ એન્ડ કોમ્પેટન્ટ, યુવાન અને તજજ્ઞ. આ બે શબ્દ જે છે ડૉક્ટર બંશી શર્મા માટે વાપરવામાં આવેલા છે. આગળ વધીએ. આગળ આપણને આપ્યા છે પોએમમાંથી સવાલ જવાબ. રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એક નાની એવી પોએમની પંક્તિ એટલે કે સ્ટાન્ઝા આપણને આપી છે, તેમાંથી આપણે સવાલના જવાબ આપવાના છે. તો સૌથી પહેલાં એ પંક્તિ વાંચી લઈએ. પંક્તિ કહે છે, કન્ટ્રી લાઈફ ઇઝ અ સ્વીટ એન્ડ અ મોડરેટ કોલ્ડ એન્ડ હીટ. કે ગામડાનું જીવન જે છે એ ખૂબ જ મધુર હોય છે, ગુલાબી ઠંડી અને ગુલાબી ગરમીમાં. ટુ વોક ઇન અ એર હાવ પ્લેઝન્ટ એન્ડ અ ફેર. કે એવી હવામાં ચાલતા કેટલો આનંદ થાય છે. ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ, દરેક ઘઉંના ખેતરમાં. ધ ફેરેસ્ટ ફ્લાવર એડોરિંગ ધ બાવર્સ એન્ડ એવરી મેડોઝ બ્રો. કે દરેક ફૂલવાડીઓ, દરેક ઘાસના જે તણખલાઓ હોય છે તે પવન સાથે ઝૂકતા હોય છે. તો પહેલો સવાલ છે કે હાઉ ઇઝ અ કન્ટ્રી લાઈફ અકોર્ડિંગ ટુ પોએટ. કવિના મતે, કવિના પ્રમાણે, અકોર્ડિંગ ટુ પોએટ એટલે શું થાય? કવિના પ્રમાણે કન્ટ્રી લાઈફ એટલે ગામડાનું જીવન કેવું છે. તો પહેલી લાઈનમાં જ લખ્યું છે, અ કન્ટ્રી લાઈફ ઇઝ અ સ્વીટ. તો બસ એ જવાબ છે. આમાં શું લખશું? અકોર્ડિંગ ટુ પોએટ એટલે કે કવિના પ્રમાણે કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ, ગામડાનું જીવન મધુર છે. પછી છે બીજો સવાલ, વિચ ક્રોપ ઇઝ મેન્શન્ડ ઇન ધ સ્ટાન્ઝા. કે સ્ટાન્ઝામાં કયા પાકની વાત કરવામાં આવેલી છે? જો અહીંયા લખ્યું છે ફિલ્ડ ઓફ વીટ, વીટ એટલે થાય ઘઉં. તો અહીંયા ઘઉંના પાકની વાત કરેલી છે. લખશું અહીંયા કે ધ ક્રોપ ઓફ વીટ ઇઝ મેન્શન્ડ ઇન ધ સ્ટાન્ઝા. કે ઘઉંનો પાક જે છે એના વિશે અહીંયા મેન્શન કરેલું છે, અહીંયા વિશે અહીંયા દર્શાવેલું છે. આગળ વધીએ. આગળનો પ્રશ્ન છે, યુઝ અ સેટ ઓફ વર્ડ્સ. શબ્દોની જોડી યુઝ કરવાની છે અને એક સેન્ટેન્સ મિનિંગફુલી, એક મિનિંગફુલી સેન્ટેન્સ જે છે એ બનાવવાનું છે. તો પહેલો સવાલ છે, ગ્રેઝ અને મેડો. ગ્રેઝ એટલે થાય છે ચરું અને મેડો એટલે થાય છે ઘાસ. ઘાસની જે બીડ હોય એને મેડો કહેવાય. તેના ઉપરથી વાક્ય બનાવ્યું છે, ધ ડિયર વેર ગ્રેઝિંગ ઇન ધ મેડો. કે જે હરણ છે તે મેડો ઉપર એટલે કે ઘાસ ઉપર ચરતા હતા. ત્યારબાદ ડસ્ટબિન અને રબીશ. ડસ્ટબિન એટલે થાય છે કચરો અને રબીશ. ડસ્ટબિન એટલે થાય છે કચરાની પેટી અને રબીશ એટલે થાય છે કચરો. ડસ્ટબિન એટલે કચરા પેટી, કચરાની ટોપલી અને રબીશ એટલે થાય છે કચરો. તો લખશો અહીંયા, આઈ થ્રો રબીશ ઇન ધ ડસ્ટબિન. કે મેં કચરો જે છે કચરા પેટીમાં નાખ્યો. તો બસ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે છે સેક્શન એનો અંત આવ્યો છે.
મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે સેક્શન બી વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો.